કર્મની જે વાત છે ને, તો એક બ્રાહ્મણ હતો, કોઈ સતત ભસતા કૂતરા ઉપર તેને ગરમ થઈ અને જોરથી પથ્થર માર્યો. બિચારા કૂતરાને તે પથ્થર વાગતા તેનો એક પગ ભાંગી ગયો. કહેવાય છે કે તે કૂતરાએ રામજી પાસે આ બાબતની ફરિયાદ કરી. રામજીએ બ્રાહ્મણને બોલાવ્યો, તેણે તરત જ ગુનો કબૂલ કર્યો. રામચંદ્રજીએ કૂતરાને કહ્યું કે તેણે બ્રાહ્મણને જે સજા ફટકારી હોય તે ફટકારે. કૂતરાને જે સજા કરવી હોય ને એ બ્રાહ્મણને કરે. કૂતરાએ કહ્યું કે તો પછી હું એ સજા ફટકારું છું કે મારો પગ ભાંગી નાખનાર બ્રાહ્મણને કોઈ મંદિરનો મહંત બનાવવામાં આવે. તે સાંભળી અને ન્યાયસભામાં બેઠેલા સદસ્યો ચકિત થઈ ગયા. તેઓ બોલી ઉઠ્યા કે આ તે સજા થઈ કે મજા થઈ. તેણે કૂતરાને આવી વિચિત્ર સજા કરવાનું કારણ પૂછ્યું. કૂતરાએ કહ્યું કે પૂર્વજન્મમાં હું મંદિરનો પૂજારી હતો. દીવામાંથી ઘી પૂરતા એક દિવસ મારા નખમાં જરાક ઘી ભરાઈ ગયો. જમતી વખતે તે ઘી મારા પેટમાં ગયું. આમ દેવનું ઘી ખાવાના પાપે મારે કૂતરાનો અવતાર લેવો પડ્યો. હવે જો બ્રાહ્મણ મોટા મંદિરનો મોટો મહંત થશે તો દેવનું કેટલું એ નિર્માલ્ય વગેરે ખાશે, અને આમ થશે તો તે એટલા બધા કર્મો બાંધશે કે તેને ભવો ભવ કૂતરા બિલાડા ભૂંડ વગેરેના અવતારો લેવા પડશે. આમ ઊંચે ચડાવતી સજા હકીકતમાં તો ખૂબ નીચે પટકી નાખવા માટે જ બની જવાની છે. બસ આ સભાજનોને સાચી વાત સમજાય.